એની અંદર આપણે હવે વાત કરીએ કે હું મનોજભાઈને કહીશ કે મનોજભાઈ તમે એ જરાક કહો કે આવતું જે અઠવાડિયું જે છે, આખું અઠવાડિયું આવતું અઠવાડિયું, એમાં સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરસાદની સ્થિતિ શું રહેવાની છે અને ગુજરાત રિજનની અંદર જે છે એ વરસાદની સ્થિતિ શું રહેવાની છે, એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર શું સ્થિતિ રહેશે અને સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓ છે અને કચ્છ જિલ્લો જે છે એની અંદર આપણે ત્યાં વરસાદની શું સ્થિતિ રહેશે આવતું અઠવાડિયું, એના ઉપર તમે થોડુંક લોકોને કહી દો. મોટાભાગની જગ્યાએ જે પરિસ્થિતિ છે યથાવત રહેશે, એટલે સૌરાષ્ટ્ર કચ્છની આપણે વાત કરીએ તો બધા જ સ્થળોએ ખાસ કોઈ બદલાવ થાય તેવી શક્યતા નથી. અત્યારે આપણે આજકાલમાં થોડા ઘણા સારા વરસાદ થશે જ્યાં પણ છૂટા છવાયા થાય, એ પછી વરસાદ નબળો પડશે અને જે પરિસ્થિતિ છે એ સુધરે એવા ચાન્સ બહુ ઓછા છે. અમુક જગ્યાઓએ જ્યાં લોકલ સિસ્ટમ એક્ટિવ થશે તો બહુ જૂજ એવા સ્થળો હશે કે ત્યાં વધુ વરસાદ થશે અને વિસ્તારને થોડો ઘણો ફાયદો થઈ શકે. બાકી મોટાભાગના વિસ્તારોમાં ખાસ કોઈ બીજી એક્ટિવિટી વધુ વરસાદની થાય તેવી શક્યતા ઓછી છે. અને ગુજરાત રિજિયનની વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં અત્યારે પણ જે પરિસ્થિતિ છે એ થોડી સારી હશે સૌરાષ્ટ્ર પછી, છૂટાછવાયા વરસાદો ત્યાં ચાલુ રહેશે. અને આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત જે 20 તારીખ પછી બિલકુલ ડ્રાય જેવી કન્ડિશન મોટા ભાગની જગ્યાએ થશે, એમાં ઉત્તર ગુજરાતમાં એક એ સારો સંકેત છે કે ત્યાં જે લોકલી રાજસ્થાન પર એક સિસ્ટમ ડેવલપ થવાની છે એને લઈને ત્યાં સ્થિતિ સુધરે એવી શક્યતા છે. બાકી 20 તારીખ પછી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ત્યાંની ક્લાઇમેટોલોજીને લઈને વરસાદ સરેરાશ તો રહેવાના જ છે જેવું સામાન્ય રીતે વરસાદ રહેતા હોય છે, પણ ત્યાં વધુ વરસાદની કોઈ શક્યતા નથી. પણ જે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર છે એમાં 20 તારીખ પછી વધુ સૂકો સમય સ્ટાર્ટ થાય છે અને ઉત્તર ગુજરાતમાં જે નવી સિસ્ટમ આપણે 24-25 ની આસપાસ રાજસ્થાનની આસપાસ ડેવલપ થાય છે એને કારણે ત્યાં રેઇનફોલ એક્ટિવિટી, વરસાદની એક્ટિવિટી 24-25 પછી વધી શકે અને ત્યાં ઘણા બધા વિસ્તારોમાં રાહત થઈ શકે. પણ એ મેં પહેલા વાત કરી એમ 10 દિવસ પછીની આપણે પ્રેડિક્શન કરીએ છીએ, એટલે સિસ્ટમ કઈ તરફ ખસે છે એના પર આધાર રાખશે. સિસ્ટમ એક્ઝેક્ટ એ જ વિસ્તાર પર, એવડા મોટા વિસ્તાર પર અને એ જ ઇન્ટેન્સિટીથી ડેવલપ થશે એ પણ આપણે ચોકસાઈથી અત્યારે ન કહી શકીએ. એ થોડું ઘણું આમ તેમ બદલશે, એની જગ્યા પણ બદલશે અને એની ઇન્ટેન્સિટી પણ બદલાશે. અને કદાચ સિસ્ટમ ગુજરાત પર જો અંદર તરફ આવશે, જો આપણે બંગાળની ખાડી પરનો જે પ્રવાહ છે એ વધુ સ્ટ્રોંગ બને અને અરબ સાગરનો પ્રવાહ થોડો વીક હોય તો એ સિસ્ટમ આખે આખી ગુજરાત રાજ્ય પર શિફ્ટ થઈ શકે અને કદાચ અંદરના વિસ્તારો કે જ્યાં આપણે અત્યારે અછત જોઈ રહ્યા છીએ, ખાસ કરીને મધ્ય ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રનો જે આપણે પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ વધુ વરસાદ જોવા મળે બરાબર. પણ આના માટે એક્ઝેક્ટ માહિતી અથવા તો એક્ઝેક્ટ જે આગાહી છે એના માટે તમે સતત માધ્યમોથી જોડાઈ રહો અને લગભગ 3-4 દિવસ પહેલા એક્ઝેક્ટ અણસાર આ સિસ્ટમ કઈ તરફ વળશે એની ખબર પડશે. હા, બાકી અત્યારે જે પરિસ્થિતિ છે કમ્પ્લીટલી અનસર્ટેન, જેને કહેવાય કે અચોકસાઈ વાળી પરિસ્થિતિ છે, એ જ રહેવાનો છે. પણ એક્ઝેક્ટ સ્પોટ કઈ જગ્યાએ કેવડું વાદળ બનીને કેવી રીતે વરસશે તે કોઈ નહીં કહી શકે અને ઘણા માધ્યમો કહેતા હોય છે પણ એ એટલા સચોટ નિવડશે નહીં કહેવા માટે તો આપણે કહી શકીએ, પણ એક્ઝેક્ટ થાય એવી શક્યતા બહુ ઓછી. હવે અત્યારે જે છે એ તમે અહીંયા જોશો તમને એટલે તમને કદાચ થોડુંક ઓછું અહીંથી દેખાશે, પણ હું તમને વાત કરીશ કે ભાઈ અહીંયા જે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં એટલે 1 જૂનથી લઈ અને 16 જૂન સુધીની આપણે વાત કરીએ, 16 ઓગસ્ટ સુધીની વાત કરીએ તો 16 ઓગસ્ટ સુધીમાં આપણે ત્યાં જે છે ગુજરાતમાં સરેરાશ જે વરસાદ થવો જોઈએ એનો 6% વધારે વરસાદ થયો છે, જે સરેરાશ થવો જોઈએ એના કરતાં. અને એની અંદર જે છે આપણે 2 ડિવિઝન પાડીએ છીએ, એક તો ગુજરાત રિજન કે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો સિવાયના જે વિસ્તારો છે એ ગુજરાત ડિવિઝન છે અને એના બાકીના જે છે એટલે પછી સૌરાષ્ટ્ર અને કચ્છ જે છે. હવે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અને જે બાકીનો જે ગુજરાત રિજન જે છે, હવે ગુજરાત રિજનમાં અત્યારે જે છે એ આપણે ત્યાં
જે થવો જોઈએ વરસાદ, સરેરાશ વરસાદ પહેલી જૂનથી અત્યાર સુધીમાં એના કરતાં જે છે એ 6% માઇનસ, એટલે કે ઓછો વરસાદ થયો છે 6%. અને જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો જે છે એની અંદર સરેરાશ, જો બેયનું આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે છે એ 22% જેટલો જે છે એ વધારે વરસાદ થયો છે સરેરાશ કરતાં, એટલે જે થવો જોઈએ એના કરતાં. પરંતુ આની અંદર સ્થિતિ અત્યારે એ છે કે આપણે જે ઘણા બધા વિસ્તારોમાં જુલાઈમાં ભારે વરસાદ પડ્યો, અતિ ભારે વરસાદ પડ્યો એવું પડ્યું, એમ છતાં લગભગ આપણે ત્યાં 20-એકથી વધારે જિલ્લાઓ એવા જે છે કે ત્યાં જે છે સરેરાશ કરતાં આપણે ત્યાં ઓછો વરસાદ પડ્યો છે. એટલે એટલા એ જે જિલ્લાઓ જે છે, ઘણા બધા જિલ્લાઓ ખાસ કરીને એમાં મધ્ય ગુજરાત પણ છે, પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, એ બધા વિસ્તારોની અંદર જે છે એ આપણે સરેરાશ કરતાં જે છે એ ખાસ ઓછો વરસાદ પડ્યો છે. અને એ એટલે પહેલી જૂનથી લઈને અત્યાર સુધીમાં જે પડવો જોઈએ એના કરતાં ઓછો વરસાદ પડ્યો છે. સરેરાશની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે એ પણ વાત યાદ રાખવાની છે કે ભાઈ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સરેરાશ વધારે છે. અને બીજું કે આપણે ત્યાં જે છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે એની અંદર વરસાદની સરેરાશ ઓછી છે, કારણ કે વર્ષોથી ત્યાં ઓછો વરસાદ પડતો હતો અને દક્ષિણ ગુજરાતને એ તરફના મધ્ય ગુજરાતના વિસ્તારો જે છે ત્યાં વધારે વરસાદ પડતો હતો, એટલે એની સરેરાશ જે છે એ વધારે છે. એટલે ત્યાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ કરતાં વધારે વરસાદ પડ્યો હોવા છતાં પણ ત્યાં વરસાદની ઘટ વર્તાય એવી આપણે ત્યાં સ્થિતિ દેખાઈ રહી છે.